વલસાડ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને કોલેજની મેસમાં બે મહિના પહેલા કામ કરી ગયેલ રસોઈયા દ્વારા ફોન ઉપર ધમકી આપી પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. વલસાડની વીકેએમ સાયન્સ કોલેજના હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને બે મહિના અગાઉ હોસ્ટેલના કેન્ટીનમાં રસોઈયા તરીકે કામ કરી ગયેલ દુર્ગેશ રબારી નામના ઇસમ દ્વારા વિદ્યાર્થિનીઓને ફોન ઉપર અભદ્ર વર્તન કરી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રંજાડતો હોવાની ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થિનીઓએ કોલેજના સત્તાધીશોને કરી છે. જો કે આ અંગે કોલેજ દ્વારા પોલીસ ફરિયાદ કરવાના બદલે માત્ર અરજી આપી સંતોષ મનાતા વિદ્યાર્થિનીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. સર, આજ રોજ શું બનાવ બન્યો હતો આપના ગર્લ્સ હોસ્ટેલ? બનાવમાં એવું હતું કે અમારી કોલેજની ગર્લ્સ હોસ્ટેલ છે એની છોકરીઓ ઉપર કોઈ વ્યક્તિના કોલ આવતા હતા અને ધમકી ભર્યા કોલ આવતા હતા કે બદનામ કરવાની વાતના કોલ આવતા હતા. એટલે એ ફરિયાદ રેક્ટર તરફથી મને મળી, એટલે આજ રોજ પોલીસમાં પણ ફરિયાદ આપવાનો વિચારીએ છીએ. પોલીસને પણ જાણ કરી છે આ બાબતમાં અને અમારે જરૂરી પગલાં લેવાની પોલીસે જાણ અમને પણ કરી છે. સર, આશરે કેટલી ગર્લ્સ ઉપર આઈને કોલ અને મેસેજ આવતા હતા? લગભગ 30-40 છોકરીઓ પર આવ્યો એવું લાગે છે. સર, આ વ્યક્તિ કોણ છે? એના પર ગર્લ્સ હોસ્ટેલના નંબર કેવી રીતે? એના જે નંબર આવતા હતા એ નંબર અમે જાણ નોંધેલા છે અને કોણ છે એ ખબર નથી પડતી, પણ કોઈ અગાઉ હોસ્ટેલના મેસમાં કુક તરીકે કામ કરતો છોકરો છે એવી કંઈ ખબર પડેલી છે. એ અત્યારે કામ નથી કરતો, એને છૂટો કરી દેવામાં આવ્યો છે. સર, આ અંગે તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસમાં જાણ કરી છે અને જરૂર પડે ફરિયાદ આપીશું. શું થઈ છે તમારા જોડે? કોના મેસેજ આવે છે? શું બનાવ બન્યો હતો? તમને બધી છોકરીઓના મેરેજ નહીં થવા દેવા લાઈફમાં, અને હું તમે બે છોકરીઓ છે જે હોસ્ટેલમાં રહે છે, ફાલ્ગુની નામ છે, એક માધુરી બેન છે, બાજુની હોસ્ટેલમાં રહે છે, એમને કે કે નહીં મળે તો એમ મરી જઈશ, પછી બધું તમે પર આવી જશે. કોણ છે એ વ્યક્તિ અને તમે આ અંગે જાણ કરી હતી? હા, મેં જાણ કરી હતી. બે મહિના થી એવું થાય છે, મેં ખાતી બસ આશ્વાસન આપ્યું હતું કે હું અત્યારે અરજી આપીશ, પછી તો એ લોકો જે પગલા ભરશે મેં છે ને ખાલી આશ્વાસન આપ્યું હતું અને બધું અમને એટલું જ કહ્યું કે પછી એ આગળ હું કીધું છે કે ત્યાં વાત કરી છે, ચાલશે, વાત ચાલશે, સાચું જ થયું, કંઈ અમને એમના તરફથી કંઈ સપોર્ટ નહીં મળ્યો. પરિમલ પટેલે રજૂઆત કરી કે વલસાડ કોલેજમાં હોસ્ટેલમાં રહેતી છોકરીઓને ત્યાંનો રસોઈયો છેલ્લા બે મહિનાથી ફોન કરીને SMS કરીને હેરાન કરે છે. ત્યારે સાચી માહિતી માટે અમે રેક્ટર સાહેબ પાસે આવ્યા. રેક્ટર સાહેબે છોકરીઓ પર દબાણ કર્યું અને એમને એમ કીધું કે તમારે આ ફરિયાદ તમારી રીતે આગળ કરવાની, અમારી કોઈ જવાબદારી નહીં. એના માધ્યમથી અમે ટ્રસ્ટી પાસે મળવા આવ્યા અને ટ્રસ્ટી સાહેબને લેખિત ફરિયાદ કરી અને છોકરીઓ પાસેથી લેખિત ફરિયાદ કરાવી કે આ રીતના ફોન કોલ્સ આવે છે, ફોનમાં ગમે તેમ ગાળો બોલવામાં આવે છે, SMS કરવામાં આવે છે. તો છેલ્લા બે મહિનાથી આ પ્રકરણ ચાલુ હતું તો શા માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી? છેલ્લે કોલેજના ટ્રસ્ટીને અને સાહેબોને અને રેક્ટર સાહેબને અમે ઠપકો આપીને કીધું કે તાત્કાલિક ધોરણે આજે છોકરીઓની સહીઓ લો તમે અને આગળ કાર્યવાહી કરો, કે આ પ્રકરણમાં આગળ કંઈ પણ થઈ શકે. અને આપણે જોઈએ છે કે TV માં આવી ઘટનાઓને આપણે ઉજાગર ના કરીએ તો કાલે ઉઠીને એ સાયકિક વ્યક્તિ, એ અસામાજિક વ્યક્તિ કયા હદ સુધી પહોંચી શકે તેને આપણે માહોલ આગળ બનાવવો નથી. એટલે ખાસ કરીને બધી છોકરીઓએ, રેક્ટર સાહેબે અને ટ્રસ્ટી સાહેબે છેલ્લે અમારી વાતમાં સહમત થઈને આજે એક અરજી લીધી છે. એ અરજી લઈને અમે વિધિસર રીતે DSP સાહેબ પાસે જઈશું અને અમારી એક માંગણી છે કે હોસ્ટેલની બહાર એક પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવે. તે ઉપરાંત બીજી પણ એક માંગણી મેં કરી કે જો રાતના 2 વાગે પણ છોકરીઓ પર SMS આવે
કે ફોન કોલ્સ આવે તો તાત્કાલિક ધોરણે એના ઉપર કાર્યવાહી લેવાય અને જો આ વસ્તુ નહીં લેવાય તો યુથ કોંગ્રેસ